નમસ્તે બાળકો. બાળકો, આજે હું તમને બ્રહ્માડવાની નથી, ના વાર્તા પણ કહેવાની નથી, તો બોલો. આજે આપણે ગણિત ગમ્મતમાં અભ્યાસ તરફ આગળ વધીશું. જો એકમ 10 માં પેટર્નમાં તમે જુદી જુદી પેટર્ન શીખી ગયા ને, કહો જોઈએ કઈ કઈ પેટર્ન શીખી ગયા, બોલો તો. ગોળ, ચોરસ, બરાબર ને, લંબગોળ, એ બધી પેટર્ન શીખી ગયા ને. ફૂલ, પાન, એવી પણ પેટર્ન શીખ્યા ને. અને જુદા જુદા આકારોની પેટર્ન શીખ્યા, બરાબર ને. તો આજે હું તમને સંખ્યાની પેટર્ન બતાવીશ. એમાં પણ જુદી જુદી પેટર્ન આવે, જેમ કે ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, બે ની ગણતરી, ત્રણ ની ગણતરી, પાંચ ની ગણતરી અને 10 ની ગણતરી. એવી રીતે સંખ્યાની જુદી જુદી પેટર્ન આપણે શીખીશું આજે. તો ચાલો મારી સાથે. બાળકો, અહી સંખ્યાની પેટર્ન છે તે આપણે જોઈએ. જો અહીં શું લખ્યું છે, પેટર્નનો અભ્યાસ કરીને ખૂટી સંખ્યા લખો. એટલે શું, આ બધી જે વસ્તુ છે ને, જે ચિત્ર છે ને, એમાં જુદી જુદી સંખ્યાની પેટર્ન છે તે આપણે જોઈશું. જો સૌથી પહેલા આ શું છે, અંક છે, તોરણ છે ને, તો અહીં પહેલા ત્રિકોણમાં શું લખ્યું છે, એક લખ્યો છે. શું લખ્યું છે, એક લખ્યો છે. અને આ બીજા ત્રિકોણમાં ત્રણ લખ્યા છે, તો આમાં શું કરવાનું છે ખબર છે? જુઓ, એક હોય, જો હું તમને સમજાવું, આમાં બબ્બેની ગણતરી છે. જુઓ, આ એક છે ને, એટલે હું અહીંયા એક ગોળ પાડીશ, બરાબર. હવે આ એક ગોળમાં હું બીજા કેટલા ઉમેરીશ, તો ત્રણ થશે, કહો તો. બે ઉમેરીશ, જો એક અને બે, તો કેટલા થયા, જો એક બિંદુ હતું એમાંથી મેં બીજા બે ઉમેર્યા, એમાં તો કેટલા થયા, એક બે ને ત્રણ થયા. તો આપણને ત્રણ સંખ્યા મળી ને, એટલે બે ઉમેરવાના, બરાબર. હવે આ બધા ખાલી ખાના છે તે આપણે બબ્બેની ગણતરી કરવાની છે. જુઓ, આ ત્રણ છે ને, હવે એ ત્રણમાં હું બીજા બે મીંડા ઉમેરીશ. જુઓ તો કેટલા થયા, એક બે ત્રણ ચાર અને પાંચ સંખ્યા મળી ગઈ ને આપણને. તો અહીંયા શું આવશે, પાંચ. એકમાં બે ઉમેર્યા તો ત્રણ, ત્રણમાં બે ઉમેર્યા તો પાંચ. હવે પાંચમાં આ બધા ખાલી ખાના છે તેની સંખ્યા આપણે શોધવાની છે. તો આ પાંચ ખાના છે ને, તેમાં હું બીજા બે ઉમેરીશ, કહો જોઈએ કેટલા થયા. પાંચ હતા અને તેમાં બે ઉમેર્યા, છ અને સાત થયા ને, તો અહીંયા હું સાત લખીશ. હવે જુઓ, સાત, આ સાત મીંડા છે, એમાં હું બીજા બે ઉમેરીશ, તો કેટલા થયા, સાત છે ને અહીંયા સુધીના, આઠ અને નવ, તો અહીંયા શું આવશે, નવ. હવે નવમાં બીજા બે ઉમેરીએ તો દસ અને અગિયાર, તો અહીંયા કેટલા આવે, અગિયાર. અને અગિયારમાં બે ઉમેરીશ તો, બીજા બે ઉમેરીએ તો કેટલા થાય, બાર અને તેર મીંડા થાય. જુઓ, આપણને બધી સંખ્યા મળી ગઈ ને. બાળકો, આ બીજું છે તે શું છે, શાનું ચિત્ર છે, યર છે ને. હવે એમાં બધા અંક લખ્યા છે, તો આ ઉપર આપણે બબ્બેની ગણતરી કરી, પણ અહીંયા જુડી પેટર્ન છે. જો શું કરવાનું છે અહીંયા તે જોઈએ, તો અહીંયા 22 છે, અહીંયા 21 છે, પછી આ બધા ખાલી ખાના છે અને અહીંયા પાછા અંક લખ્યા છે. તો આમાં આપણે ઊંડો અંક લખવાનો છે. કેવો અંક લખવાનો છે, ઊંડો અંક. જુઓ, અહીંયા કેટલા છે, 22, તો 22 ની ઉપર કઈ સંખ્યા આવે, 21.
તો 21 ની ઉપર કઈ સંખ્યા આવશે કહો જોઈએ? હા 20, અને 20 ની ઉપર કોણ કહેશે? હા બરાબર 19, 19 ની ઉપર 18, અને 18 ની ઉપર શું આવશે? 17. સરસ. અને આ બે સંખ્યા તો આપેલી જ છે ને, 16 અને 15. આ થયો ઊંડો અંક. જો અહીંયાથી જોઈએ તો ઊંડા અંક, અહીંયાથી જોઈએ તો સીધા અંક થશે. 15, 16, 17, 18, 19, 20, 21 ને 22. બરાબર ને? આ અને આ પેટર્ન જુદી છે ને, ખ્યાલ આવ્યો તમને? જો હવે આ ત્રીજી પેટર્ન, એમાં શું કરવાનું છે? આ બે કરતા આ જુદું છે. જો અહી આ શું છે? આ ટ્રેન છે ને? હા જો અહી પહેલા ડબ્બામાં કેટલા લખ્યા છે? 10 લખ્યા છે, અને બીજામાં 20, અને આ ખાલી છે, અને છેલ્લે અંક લખ્યો છે. તો આપણે આ ખાલી ડબ્બાની સંખ્યા શોધવાની છે. તો જો અહીં શું છે? 10 10 ની ગણતરી કરવાની છે. શું છે? 10 10 ની ગણતરી. જો અહીંયા 10 10 ને 10 કેટલા થાય? 20, અને 20 ને 10 કેટલા થશે કહો જોઈએ? હા 30, અને 30 ને 10 40, અને 40 ને 10 50. જો અહીં 10 10 ની ગણતરી છે. 10 20 30 40 અને 50. જો અહીંયા આપણે 10 ની ગણતરી કરી ને, હવે અહીંયા આશાનું ચિત્ર છે. હા ફુગ્ગાનું. હવે એમાં અંક લખ્યા છે ને, અને અમુક અંક ખાલી છે, અમુક ફુગ્ગા ખાલી છે. જો અહીંયા 10 ની ગણતરી છે, તો અહીંયા કેટલા ની ગણતરી છે તે જોઈએ. તો 5 10. 5 ને 5 કેટલા થાય? 10 થાય, એટલે અહીંયા કેટલા ની ગણતરી આવશે? 5 ની ગણતરી આવશે. ચાલો 10 ને 5 કેટલા થાય કોણ કહેશે? હા 15. 15 ને 5 20. 20 ને 5 કેટલા થશે કહો જોઈએ? હા 25. અને 25 ને 5 કેટલા થાય? 30 થાય. જો 5 10 15 20 25 અને 30. અહીં જુઓ, અહીં આશાનું ચિત્ર છે સફરજનનું. જુઓ હવે અહીં 2 અંક લખ્યા છે, અને અહીં 5 અંક લખ્યા છે. તો આમાં કેટલાની ગણતરી આવશે કોઈ કહેશો મને? હા બોલો બોલો. હા 3 ની ગણતરી. જો અહીં આ 1 અને 2 છે, તો 2 માં હું કેટલો ઉમેરે તો 5 થશે કહો જોઈએ? હા 3 ઉમેરીએ. જો 1 2 3, 5 થયા ને? 1 2 3 4 અને 5 આ સંખ્યા છે ને. હવે આ 5 છે, તો એમાં હું કેટલો ઉમેરીશ તો 8 થશે કહો જોઈએ? આ 5 છે, તો એમાં હું 3 ઉમેરું છું. જો 1 2 અને 3, તો કેટલા થયા? 8. હવે 8 માં હું બીજા 3 ઉમેરું છું, તો 9 10 અને 11 કેટલા થયા? 11. અને 11 માં 3 ઉમેરે તો કેટલા થાય? 14. હવે 14 માં બીજા 3 ઉમેરતો બોલો તો 15 16 અને 17. તો અહીંયા કેટલા આવે? 17. તો આ થઈ 3 3 ની ગણતરી. હવે જુઓ, અહીં જુઓ, પહેલામાં આપણે શું જોયું? 2 ની ગણતરી જોઈ, બીજામાં ઊંધો અંકની પેટર્ન જોઈ ને, અને ટ્રેનમાં 10 ની ગણતરી જોઈ, અને ફુગ્ગામાં 5
પાંચ પાંચ ની ગણતરી જોઈ અને સફરજન માં આપણે ત્રણ ની ગણતરી જોઈને બધી સંખ્યા જુદી જુદી પેટર્ન જોઈને આપણે જોઈને ચિત્ર દ્વારા જુદા જુદા ચિત્રમાં કેટલા સરસ બધી પેટર્ન હતી ને, જુદી જુદી બે ની ગણતરી વાળી હતી. પછી બોલો કોણ કહેશે? હા હા બોલો. હા, ઊંડો ક્રમ, ઊંડા ક્રમ ની પેટર્ન હતી ને. પછી પાંચ ની ગણતરી હતી, દસ ની ગણતરી હતી ને, એવી સંખ્યા ની પેટર્ન તમે શીખા ને, તો એવી જ પેટર્ન આપણી ચોપડીમાં છે. તે તમે મમ્મી ની મદદ થી કરજો. આપણે ફરી મળી.